ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાંથી ત્રણ માં ભાજપ સરકારે બહુમતી મેળવી હતી જેને લઈ પોરબંદર જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણી પહેલા ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધું હતું ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા પોરબંદરમાં પણ ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિત ભાજપના આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો અને મીઠાઈથી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું

દેશના ચાર રાજ્યોમાં જે લોક ધારાસભાની ચૂંટણી થઈ તેના પરિણામો હતા આપણે સૌએ પરિણામો જે જોયા છે જેની અંદર રાજસ્થાનની અંદર એકસોને એકસો ને પંદર સીટો મધ્યપ્રદેશમાં એકસો ને સાઠ સીટ અને છત્તીસગઢની અંદર ચોપન સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મેળવ્યો આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે સક્ષમ નેતૃત્વ છે નરેન્દ્રભાઈ જેવી વ્યક્તિનું વડાપ્રધાન જેવી વ્યક્તિનું એને લીધે આ ચારેય રાજ્યોની અંદર એકદમ સ્પષ્ટ બહુ બે ત્રણ બહુતિથી અમે વિજય મેળ્યો છે અને લોકોને વિશ્વાસ છે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે ત્યાં રાજ્યનો પણ વિકાસ થયો છે અને દેશનો પણ વિકાસ થયો છે આ છેલ્લા દસ વર્ષમાં આપણે દેશની અંદર પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે રહ્યા એ પણ આપણે આજે એ ધર્જે જોઈ શકીએ છીએ નરેન્દ્રભાઈ આજે વૈશ્વિક નેતા તરીકે છે ત્યારે ફરીથી આજે એ સાબિત થયું છે કે ધરેન્દ્રભાઈનું નેતૃત્વ એવું ને એવું સક્ષમ છે અને ત્યાં એ ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં સરકાર બનશે ત્રણ રાજ્યમાં વિજય થયા પોરબંદરમાં કેવી રીતે ઉજવણી કરી અહીંયા અમે અમારું જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અટલ ભવન છે તે ખાતે બધા કાર્યકરો ભેગા થયા હતા અને ફટાકડા ફોડીને એની ઉજવણી કરવામાં આવી આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રણેય રાજ્યોમાં જે પ્રચંડ જીત થઈ છે એ એક પ્રકારે સુશાસનની જીત છે જે પ્રકારે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધ્યો છે તેની ગતિ પ્રગતિને વેગ મળશે એવું આજનું આ રિઝલ્ટ આપણે સૌ કોઈ જોઈ ચૂક્યા છે ત્યારે આ રિઝલ્ટ આગામી લોકસભામાં પણ પ્રચંડ જન સમર્થન સાથે અત્યાર સુધીની જે બેઠકો છે એનો તમામ રેકોર્ડ તોડનારું આવશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ